पीएम मोदीए कोरोना महामारी दरमियान अनाथ થયેલા બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત આજે વર્ચ્યુઅલી સ્કોલરશિપ ટ્રાન્સફર કરી હતી, જેને અનુસંધાને આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે 54 બાળકોને સહાય ચૂકવવામાં આવી હતી, જ્યાં આજે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાળકોના સપના અમે પૂરા કરીશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કોઈને પ્રોફેશનલ કોર્સ માટે હાયર એજ્યુકેશન માટે લોન જોઈએ તો તેમને પણ પીએમ કેરમાંથી મદદ થશે. રોજબરોજની બીજી જરૂરિયાતો માટે અન્ય યોજનાઓના માધ્યમથી તેમના માટે મહિને 4000 રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે. આવા બાળકો જ્યારે શાળાનો અભ્યાસ પૂરો કરશે તો તેમના આગળના ભવિષ્યના સપના માટે પણ પૈસાની જરૂર પડશે. આ માટે 18-23 વર્ષના યુવાને દર મહિને સ્ટાઇપેન્ડ મળશે. જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે 10 લાખ રૂપિયા એક સાથે મળશે. કોઈ બીમારી આવશે તો તેની સારવાર માટે પણ પૈસા જોઈએ. તેમના પરિવારજનોએ તે માટે પરેશાન થવાની જરૂર નથી. તેમને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે. તેમાં 5 લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકાશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે આજે 54 બાળકોને પ્રધાનમંત્રીની સહી વાળો સ્નેહપત્ર પણ આપવામાં આવ્યો છે. પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત કોરોનામાં માતા પિતા ગુમાવેલ તમામ અનાથ બાળકોને સહાય કરે છે, જેમાં દર મહિને તેમને રૂપિયા 4000ની સહાય કરવામાં આવે છે. આ સાથે બાળકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ પણ મળે છે. આજે રાજકોટ જિલ્લામાં આખા દેશભરમાં માનીય વડાપ્રધાનશ્રીએ પીએમ કેર યોજના અંતર્ગત તમામ જે બાળકો જે કોવિડ દરમિયાન જે એમના વાલીઓની અને પેરેન્ટ્સની મરણ પામેલા હતા, પીએમ કેર્સ યોજના અંતર્ગત તમામને ગાર્ડિયનશીપ તરીકે અને એમને ફિનાન્શિયલ પ્રોવિઝન પણ કરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 54 બાળકોને વહીવટીતંત્ર તમામ પદાધિકારીઓની મદદથી અમે 54 બાળકોને એમને મદદરૂપ કરવામાં અમે પ્રયત્ન કરતા હતા. લગભગ દરેક બાળકોની એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા અત્યારે જમા કરવામાં આવી ગયું છે અને એ 23 વર્ષ થાય ત્યાર સુધી અલગ અલગ લેવલમાં અલગ અલગ સ્ટાઇપન્ડો પણ એમની ખાતામાં દરેક વર્ષ જમા કરવામાં આવશે. જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અત્યારે તમામ બાળકોની લીગલ ગાર્ડિયનશીપ તરીકે અમે ગાર્ડિયન તરીકે જાહેર કરવામાં આવી છે અને 23 વર્ષ ત્યાં સુધી ના થાય ત્યાર સુધી એક પાસબુક બાળક પાસે અને ઓરિજિનલ પાસબુક ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના ઓફિસમાં જમા કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ પીએમ કેર્સ યોજના અંતર્ગત લોકોની એજ્યુકેશનલ લોન, સ્ટાઇપન્ડ, એમની શિક્ષણ માટે, એની તબીબી સેવા માટે આ તમામ એકસાથે એકત્રિત કરવા માટે સ્કોલરશિપ્સ પણ આ જ પાસબુક સાથે જોડવામાં આવી રહ્યા છે. સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ પણ એમના નામમાં તમામને અમે સરકાર વતી પણ આપવામાં આવી છે, જેમાં 5 લાખ સુધી એમની અત્યારે કોઈ પણ સારવાર ફ્રીમાં થશે અને આવનારા દિવસોમાં એનાથી વધારે રકમ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના એક પત્રથી એને એડ કરીને કોઈ પણ સારવાર એમાં લેવામાં ભારત સરકારે નક્કી કર્યું છે. કોરોનાના મહાકાળમાં જે બાળકોએ પોતાના મા બાપ ગુમાવ્યા છે, મા બાપ તો આપણે આપી શકતા નથી, એનો પ્રેમ પણ આપણે આપી શકતા નથી, એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વાલી તરીકે સંપૂર્ણ બધા જ બાળકોની ચિંતા કરીને આજે એમના ખાતામાં 10 લાખ રૂપિયા જમા થાય, 23 વર્ષની ઉંમરે ઉપાડી શકે, એની શિક્ષણની વ્યવસ્થા, એના દર મહિનાની ખર્ચની વ્યવસ્થા, તમામ પ્રકારનું ધ્યાન રાખીને એક વાલી તરીકે, એક વડાપ્રધાન તરીકે નહીં, જે ચિંતા કરી છે એ ચિંતાને ખરેખર જે માણસે અનુભવ્યું હોય, દુઃખ જોયું હોય, પીડા જોઈ હોય, એના મનની અંદર જે આ પ્રકારનો ભાવ પેદા થાય છે અને ભાવ એ નરેન્દ્રભાઈ મોદીએ બતાવીને સમગ્ર વિશ્વને એની માનવતાના દર્શન કર્યા.